તરસાલી ગામના કેટલાક રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી તેનો સરકારી જમીનમાં સ્ટોક કરી બે નંબરના વેચાણ કરતા ઢગલા ખડકી દીધા છે. ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન અને વહન અને ગેરકાયદેસર રેતી પરવાના વગર રેતીના સ્ટોકના ઢગલા ખડકી દેવાની ફરિયાદો કંઈ નવી નથી. ભૂસ્તર વિભાગના મેળા પીપળામાં રેતી માફિયાઓ દ્વારા તમામ નીતિ નિયમો નેવે મૂકી આવા ગોરખ ધંધા કરવામાં આવતા હોવાની ફરિયાદો ખુદ જે તે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પણ કરવામાં આવતી હોય છે. તેમ છતાં ભૂસ્તર વિભાગ અને જિલ્લા કલેક્ટર વિભાગના પેટનું પાણી હલતું નથી. નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલ ભાલોદ ગામના સરપંચ દ્વારા જિલ્લા ભૂસ્તર વિભાગના જિલ્લા કલેક્ટરને એક લેખિત ફરિયાદ કરી છે અને જણાવ્યું છે કે મોજે ભાલોદ તાલુકા ઝઘડિયા ગામની રેવન્યુ હદમાં આવેલ ગેસ પોઈન્ટની આસપાસની સરકારી જમીનો ઉપર તરસાલી ગામના કેટલાક કિસમો દ્વારા પરવાનગી મેળવ્યા વગર રેતીનો સ્ટોક કરી દેવામાં આવેલ છે, જેથી આ બાબતે તપાસ કરી આવા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાલોદ ઉપરાંત તેની આજુબાજુની ગ્રામ પંચાયતોની સરકારી ખુલ્લી પડતર જમીનોમાં પણ આવા તત્વોએ ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી તેનો સ્ટોક કરી એડિંગો જમાવ્યો છે. ઝઘડિયા પંથકના નર્મદા કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન વહન અને સ્ટોક કરનારાઓને માથે ભૂસ્તર વિભાગ અને પોલીસ વિભાગના ચાર હાથ હોવાને કારણે તેઓ બેફામ બન્યા છે. સરપંચો દ્વારા ગામના આગેવાનો દ્વારા કરવામાં આવતી ફરિયાદોને સરકારી બાબુની જેમ રેતી માફિયાઓ પણ નજરઅંદાજ કરતા હોય આવી ફરિયાદો થાય છે અને ખરેખર રજૂઆતોનો કોઈ પણ ઠોસ પગલાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતા હોય તેવા તત્વો સામે ભરવામાં આવતા નથી, જેથી ઝઘડિયા પંથકમાં રેતી માફિયાઓને છૂટો દોર મળ્યો છે.